જામનગર જિલ્લાના માછરડા ગામે વરસાદ બાદની સ્થિતિ અંગે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો. જાણવા મળતી વિગતો અનુસાર ગૌશાળાની દિવાલ અને મંદિરના 150 મણ ઘઉંનો નાશ થયો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામમાં 4 દિવસ પૂર્વે વરસાદને લઈને ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ગામના ઘરો તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તેમજ ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક વધતા ગામના ગૌશાળાની દિવાલ જમીનદોસ્ત બની ગઈ. આ પાણી મંદિરમાં ભરાતા મંદિરમાં રહેલ અંદાજિત 150 મણ જેટલા ઘઉં ઉપર પાણી ફરી વર્યું હતું અને આ ઘઉં સંપૂર્ણ નાશ થયેલ. તેમજ ચોમાસુ સિઝનનો પાક તમામ ખેતરમાં ધોવાણ તથા ખેડૂતોનો પાક પણ સંપૂર્ણ નાશ પામ્યો. એક બાજુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી હજી માંડ ગાઢી પાડી ચડાવતા લોકો માટે આ કુદરતી કહેર લાગવાથી લોકો ભાંગી પડ્યા છે. ખેડૂતોના ખેતરમાં પાકનું સંપૂર્ણ ધોવાણ થયું છે ત્યારે સરકાર આ ખેડૂતોને સહાય કરે તો ખેડૂતોના પ્રાણમાં જીવ પુરાય. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. મારું નામ જાડેજા પ્રદીપસિંહ જીવુભા, માછરડા ગામ. માછરડા મુકામે ગત રવિવાર અને સોમવારે જે 25-30 ઇંચ જેવો જે વરસાદ પડ્યો તેના લીધે મેઘ તાંડવ જેવું ભયંકર વાતાવરણ સર્જાયેલું અને માછરડા મુકામે નદીમાં ઘોડાપૂર આવેલ અને ઘોડાપૂરના લીધે નદીના કાંઠે આવેલ શંકરના મંદિરે આશરે 150 મણ જેવા ઘઉં તણાઈ અને નાશ થયેલો. ગૌશાળાની વંડી જે નદીના કાંઠે છે તે તમામ વંડી પડી ગઈ અને તેના લીધે ગામમાં ઘણું બધું પાણી પણ આવેલું અને ગામમાં જે રોડ રસ્તા છે તેમાં પણ ઘણું બધું નુકસાન થયેલું અને માછરડા ગામમાં ચોમાસું પાક કપાસ અને મગફળી બંને પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અને ખેડૂતોને હાલ ચોમાસું પાકમાં કંઈ લેવા જેવું હવે રહ્યું નથી. તમારા ગામમાં કોઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું? ના, એવું તો નથી. ઊંચાણવાળા વિસ્તાર છે એટલે એના લીધે.